नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरिना लाइक लेक्चर में हूँ वनराज गोसाई आपनु हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण बार कॉमर्स में विषय एसपीसीसी में कर्मचारी विषय पत्र अगौ आप जे बढ़ती नो पत्र जोयेलो बराबर छे। हवे आप बदली नो पत्र जोवानो छे बराबर। बदली शू काम, बदली कोने कहेवाय? तो के कर्मचारी संचालकनुं कार्य कर्मचारीओ मेळवानुं, तेओनी क्षमता प्रमाणे योग्य कार्यभारनी सोंपणी करवानुं, तेओने केळवानुं अने टकावी राखवानुं होय छे। क्यारेक कर्मचारीए तेनी जवाबदारी, फरज, होदो, वर्तर अने जरूरी कुशळतामां कोई महत्वना फेरफार वगर ज एक जग्याएथी बीजी जग्याए मूकवामां आवे तो तेने बदली कहेवामां आवे छे बराबर। बदली एटले तो के कर्मचारीनी एक जग्याएथी बीजी जग्याए समान होदा ऊपर निमणूक करवामां आवे तो एने बदली कहेवाय छे बराबर छे। उत्पादन विभागनो मेनेजर छे अने वेचाण विभागनो मेनेजर बनावे तो ए बदली छे बराबर। एटले टूंकमां होदामां पदमां काई फेर नथी पड़तो, पण एक जग्याए कामकाज ओछुं होय बीजी जग्याए कामकाजमां पहोंची न वळता होय तो आवी बदली थती होय छे बराबर। घणी वार एक शाखामांथी बीजी शाखामां बदली थती होय छे बराबर। एक विभागमांथी बीजा विभागमां बदली थती होय छे बराबर। हवे अहीं आपणे बदलीना हेतु आप्या छे, बदलीना हेतु शुं छे बराबर, શું કામ બદલી કરવી જોઈએ? પહેલું બરાબર અહીં શું કીધું છે, કર્મચારી કોઈ ખાતામાં કાર્યભાર ઓછો હોય ને કોઈ ખાતામાં કાર્યભાર વધારે હોય, તો ઓછો કાર્યભાર હોય ત્યાંથી વધારે કાર્યભાર હોય અહીંયા બદલી કરવામાં આવે છે બરાબર। ટૂંકમાં કર્મચારીની સંખ્યા વધુ હોય કોઈ વિભાગમાં કર્મચારી વધી પડતા હોય વધુ હોય તો એને બીજા વિભાગમાં બદલી કરવામાં આવે છે। પછી બીજું છે, કોઈ કર્મચારી તેનો કાર્યભાર સંભાળવામાં અયોગ્ય સાબિત થાય બરાબર। હવે કોઈ વિભાગમાં કામ વધારે રહેતું હોય અને કર્મચારી છે એ કાર્યભાર ન સંભાળી શકતી હોય બરાબર, જે પદ ઉપર હોય એ પદ પ્રમાણે કામ વ્યક્તિ ન કરી શકતો હોય તો એની એ પદ ઉપરથી બીજા પદ ઉપર બદલી કરી નાખવામાં આવે છે બરાબર। ઘણી વાર તમે જુઓ કે સિટીમાં કોઈ બેંકમાં મેનેજર હોય પણ સિટીમાં કામ જાજુ રહેતું હોય બરાબર, તો મેનેજર પહોંચી ન વળી શકતો હોય તો પછી એને શું કરે, કોઈ ગામડામાં ગ્રામીણ બેંકમાં મેનેજરનું પદ આપી દે। ટૂંકમાં પદ તો હરખું જ છે પણ શું છે, ગામડામાં એટલા બધા કસ્ટમર ન હોય, એટલા બધા ગ્રાહક ન હોય તો એ આરામથી કામ કરી શકે એટલા માટે। ત્રીજું છે, કર્મચારીએ નાણાકીય વ્યવહારમાં ગેરરીતિ આચરી હોય શું કર્યું હોય, નાણાકીય વ્યવહારમાં ગેરરીતિ આચરે, ટૂંકમાં પૈસાના કંઈક ગોટાળા, હિસાબી ગોટાળા કર્યા હોય, પૈસાની ઉચાપત કરી હોય તો એને શું કરે કે ભાઈ હિસાબી વિભાગના મેનેજરની જગ્યાએ તો કે કારખાના વિભાગનો મેનેજર બનાવી દે, ટૂંકમાં ન્યાયને કાંઈ પૈસાની લેતી દેતીનું કોઈ કામ જ ન રહેતું હોય। ટૂંકમાં એક સજા કે તો સજા અને બીજું કે ન્યાય એ ટાઈપનું કામ જ નથી રહેતું, અને ત્યાં માણસનું મેનેજમેન્ટ કરવાનું હોય, અહીંયા હિસાબી બધી વસ્તુ વ્યવસ્થા કરવાની હોય, મેનેજમેન્ટ કરવાનું તો ફેર પડે, એટલે આવી ગેરરીતિ થાય તો પણ ટૂંકમાં બદલી કરવામાં આવે છે। ઘણી વાર બદલી છે એ શિક્ષા રૂપે પણ થાય બરાબર છે। ત્યાર પછી છે, કોઈ કર્મચારી ગેરશિસ્ત અને બેદરકારી દાખવતો હોય હું કર્મચારીઓને એવો વહેમ થઈ જાય કે ભાઈ હું ગમે કરું મને કોઈ કાંઈ કહે નહીં, તો આવા કર્મચારીને પાઠ ભણાવવો પડે બરાબર, એને એની લાઈન ઉપર લઈ આવવા માટે એને સબક મળે, એને શીખ મળે, એટલે એને એવી જગ્યાએ બદલી કરવી જોઈએ કે એમ થાય કે ના હું પહેલા હતો ને બહુ સારું હતું બરાબર છે।
જે કર્મચારી છે, બરાબર, માનો કે કોઈ વ્યક્તિને રાજકોટ જેવા સિટીમાં શિક્ષકની નોકરી મળી હોય, પણ ન્યા હરખું કામ ન કરતો હોય, પછી ગોધરાના કોઈ ગામડામાં એને શિક્ષક તરીકે મૂકે કે જ્યાં બસે ન આવતી હોય તો એ અઘરું પડે એને, એ મજાનું સિટીમાં હાઈ ક્લાસ નોકરી આવતી હોય, પણ ન્યા એને કામ હરખું ન કર્યું એટલે શિક્ષા રૂપે તો કે ગોધરાનું કોઈ ગામડું છે એમાં શિક્ષક તરીકે એની બદલી કરે, બરાબર, એટલે ઘણી વાર ગેરશિસ્ત અને બેદરકારી ને કારણે પણ બદલી કરવામાં આવતી હોય છે, બરાબર. પાંચમું છે આકસ્મિક કારણસર કર્મચારીની શારીરિક ક્ષમતામાં ઘટાડો. કર્મચારીની શારીરિક ક્ષમતા માં ઘટાડો થાય, ઘણી વાર પેરાલિસિસ નો હુમલો આવે અને અડધો અંગ ખોટું પડી જાય, એક હાથ ખોટો પડી જાય, બરાબર, કે ક્યારેક એવું થાય, માનો કે એસટીમાં કોઈ ડ્રાઈવર હોય, અકસ્માત થયું, ડ્રાઈવરના એક પગ કપાઈ ગયો, બરાબર, તો પછી હવે એ ડ્રાઈવિંગ ન કરી શકે તો શું કરે, તો કે એસટી વિભાગમાં જે બસ સ્ટેન્ડમાં ઓફિસ હોય ને એમાં ચોપડા ઉતારવા માટે કે હિસાબ કિતાબમાં એને ગોઠવી દે, બરાબર, કારણ કે હવે એ પહેલા જેવું ડ્રાઈવિંગ કરી નહીં શકે એટલા માટે, બરાબર, તો એની બદલી એવી રીતે કરી નાખવામાં આવે, બરાબર. આપણે તમે જો આપણે સૈન્યમાં પણ એવું થાય, બરાબર, યુદ્ધમાં કોઈ સૈનિક ઘાયલ થાય, એનો હાથ કે પગ કપાઈ જાય કે પછી ગોળી ગોળી લાગી ગઈ હોય એને કાપવો પડે, તો પછી સરકાર શું કરે, એને અન્ય જગ્યાએ સરકારી નોકરી આપી દેતા હોય છે, બેંકમાં કે પછી ટૂંકમાં બીજા ઇન્કમ ટેક્સ વિભાગમાં કે એવી જગ્યાએ કે ભાઈ જ્યાં પ્રમાણિકતાની બહુ અતિ જરૂર હોય, ભલે એને અમુક અંગ કામ નથી કરતું પણ છતાંય એ માણસ તરીકે વ્યક્તિ દેશ સેવા માટે કામ કરે છે, તો પછી એને હાવ કાઢી ન નાખે પણ શું કરે, આવી રીતે બદલી કરી નાખે, બરાબર. ત્યાર પછી તો કે છઠ્ઠું છે, કોઈ કર્મચારીને સહકર્મચારી કે વિભાગી વડા સાથે કોઈ પણ પ્રકારનો અણબનાવ થયો હોય અને સંભવિત સંઘર્ષ ટાળવા. અણબનાવ અને સંઘર્ષ ટાળવા. કોઈ વ્યક્તિને સુપરવાઇઝર હારે, કર્મચારીને સુપરવાઇઝર હારે, સેક્રેટરીને મેનેજર હારે, ટૂંકમાં ચળભળ થતું હોય, ટૂંકમાં ડખો થતો હોય, ઝઘડો થતો હોય, વારંવાર ઝઘડો થાય, એટલે શું કરે, બેમાંથી એકને અન્યત્ર જગ્યાએ બદલી કરવામાં આવે, કારણ કે એ બેના ઝઘડામાં તો કે નુકસાન કોને જાય, પેઢીને નુકસાન જાય, તો આવું ન થાય એટલા માટે શું કરવામાં આવે, એક વ્યક્તિને અન્યત્ર મોકલી દેવામાં આવે, જેથી કરીને આ પ્રકારનો વારાઘડીએ સંઘર્ષ ન થાય, ઝઘડા ન થાય. એટલે સાતમું છે, કોઈ કર્મચારી વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો હોય તેની સેવાનો લાભ સંસ્થાના અન્ય વિભાગમાં મેળવવા માટે. વિશિષ્ટ કૌશલ્ય વિદ્યાર્થી મિત્રો, એક વાત કહું તમને કે આજથી લગભગ 15-1 વર્ષો પહેલા રાજકોટમાં એક કલેક્ટર આવેલો, બરાબર, આ કલેક્ટરનું નામ હતું જગદીશન, બરાબર. આજની તારીખે રાજકોટની પ્રજા આ જગદીશન નામના કલેક્ટરને યાદ કરે છે, કારણ કે આ કલેક્ટર એટલો પ્રમાણિક હતો, બરાબર. જી રાજકોટમાં જે કાંઈ ગુંડા તત્વો હતા ને, કોઈ પણ જાતના પ્રોટેક્શન વગર એની ઘરે જઈને કહી દીધું કે તમારી માયા હકેલ લેજો, હું તમારું કાંઈ હાલવા દઈશ નહીં, બરાબર. તો એણે જે કાંઈ ગુંડાગર્દી રાજકોટમાંથી એકદમ સાફ કરી નાખી. હા, જે લોકો એ સમયમાં નિયમમાં રહેતા એને બહુ મજા આવતી હતી, જે લોકો નિયમમાં નહોતા રહેતા એને જગદીશન છે એ બહુ આકરો માણસ લાગતો હતો, બરાબર છે. પણ આ વ્યક્તિ માત્ર 6 મહિના જ ટીક્યો, બરાબર. ઘણા લોકો એને રિશ્વત દેવાની ટ્રાય કરી, બરાબર. જગદીશન ટૂંકમાં એ દક્ષિણ ભારતમાં એને ટૂંકમાં કંઈક 500 વીઘા જમીન કેમ છે, એટલે પૈસાની ના પડી કે હું પૈસા નોકરી જ નથી કરતો, કે હું તો શોખથી નોકરી કરું છું, બરાબર. પૈસા એ કે મારે ચેન્નઈમાં ને એમાં 500 વીઘા જમીન છે ખેતી, બરાબર.
આ પૈસા તમને કાંઈ ન લાગે, તમે જોતા હોય તો હું દઉં કે તમને પૈસા, પણ તમે આ ધંધા બંધ કરો. બરાબર, એટલે બધી રીતે લોકોએ ટ્રાય કરી પણ એનામાં કાંઈ ફેરફાર ન. પણ માણસોને ત્યારે આવતી હતી મજા. બરાબર, આ બધું છે ગુનાહિત પ્રવૃત્તિ બધી બંધ જ કરાવી દીધી. પણ આવો સારો વ્યક્તિ હોય ને એની બદલી જાજી થાય, કારણ કે જ્યાં જ્યાં વધુ ગુનાહિત પ્રવૃત્તિ થાય ત્યાં ત્યાં આવા માણસોને મોકલે. તમે જે સિંઘમ પિક્ચર જોયું હશે, બરાબર, તો એ સિંઘમ પિક્ચર જેવું આ ઓરિજિનલ વસ્તુ હતી. બરાબર છે, આ ટૂંકમાં સાઉથના વ્યક્તિ સાઉથનો હતો અને કામે એનું સાઉથના પિક્ચર જેવું હતું. બરાબર છે, એટલે આજની તારીખે રાજકોટની પ્રજા જગદીશન કલેક્ટર હતો એને યાદ કરે, કોઈનું કાંઈ હલાવે નહીં. બરાબર, ગમે એવો રાજકારણી હોય કે ગમે એવો ઉદ્યોગપતિ હોય, કોઈનું કાંઈ ન ચાલે. બરાબર, તો આવી રીતે સારી જો તમારામાં વિશિષ્ટતા હોય તો પણ તમારી બદલી જાજી થાય. આઠમું છે, સંસ્થાના દરેક કર્મચારી દરેક વિભાગની કાર્યપ્રણાલી શીખે. દરેક વિભાગની કાર્ય પ્રણાલી શીખે. બરાબર, ઉત્પાદન વિભાગનો મેનેજર હોય એને તો કે વેચાણ વિભાગનો મેનેજર બનાવે, અમુક ટાઈમ પછી એને જાહેરાત વિભાગનો મેનેજર બનાવે, અમુક ટાઈમ પછી ગોડાઉન વિભાગનો મેનેજર બનાવે, તો શું થાય એને વારાફરતી બધા વિભાગનો અનુભવ થઈ જાય. અને જો આવી રીતે બધાનો વારો આવી જાય તો કોઈ પણ વિભાગમાં કોઈ પણ વ્યક્તિ અચાનક જો નીકળી જાય પેઢીમાંથી ધંધામાંથી તો એનું સ્થાન ખાલી પડે, તો અનુભવી લોકો એ સ્થાન ને ખાલી રહીએ છતાં એને કાંઈ વાંધો ન આવે, ટૂંકમાં ગમે એ વ્યક્તિને એ જગ્યાએ બેસાડી દે, બધાને કામ આવડતું હોય. બરાબર છે, તો આ આઠ હેતુ કે કારણો કહી શકાય બદલીના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા તો કે પત્ર આપ્યો છે બદલીનો. બરાબર છે, એ વાંચો પછી હું હમણાં તમને સમજાવું. પેલા એકવાર તમે 2 મિનિટ આપું છું, એકવાર તમે એને રીડ કરો. જોયું ચોનિયા, સાવર ફાઇનાન્સ લિમિટેડ પેઢીનું નામ છે, એમનો પત્ર છે. મંગલમ ટાવર, મોતીપુરા સર્કલ, હિંમતનગર, 383-001. 24 એપ્રિલ 2017 રોજ પત્ર લખાણો છે. બરાબર, 24 એપ્રિલ 2017 ના રોજ પત્ર લખાણો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જે પત્રમાં અગત્યના મુદ્દાથી આપણે અહીંયા લખશું, તમારે જે મુદ્દો અહીંયા લખવું એની નીચે પેન્સિલથી અંડરલાઈન બુકમાં, તમારી ટેક્સ્ટ બુકમાં પેન્સિલથી અંડરલાઈન કરવાની છે. બરાબર, પછી સામે ફોન નંબર છે, ફોન નંબર 02-72-28-7-44-44-44. ઈમેલ છે saberf@gmail.com. બરાબર, એટલે તમારે ફોન નંબરની નીચે અંડરલાઈન કરવાની છે અને ઈમેલ આઈડી એની નીચે અંડરલાઈન કરવાની છે. બરાબર,
શ્રી જયેશ ચાવડા, સિનિયર ક્લાર્ક, વહીવટી વિભાગ, સાવર ફાઇનાન્સ લિમિટેડ, હિંમતનગર, 38301. વિષય નાણાં વિભાગમાં બદલી થવા અંગે. બરાબર છે? શું છે? નાણાં વિભાગમાં બદલી થવા અંગે. અહીંયા આપણને કીધું છે એની જે સિનિયર ક્લાર્ક છે, જો તમે જુઓ સરનામામાં આવી પૂછે શું હતું પેલા સિનિયર ક્લાર્ક. પેલા કયા વિભાગમાં હતો? વહીવટી વિભાગમાં હતો. વહીવટી વિભાગમાંથી તો કે નાણાં વિભાગમાં એની બદલી થાય છે. શ્રીમાન, ઉપયુક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની હાલની જગ્યા સિનિયર ક્લાર્ક વહીવટી વિભાગમાંથી 10મી મે 2017 અમલ થાય તે રીતે સિનિયર ક્લાર્ક નાણાં વિભાગમાં બદલી કરવામાં આવે છે. બરાબર? એટલે શું થયું છે? વહીવટી વિભાગ માંથી નાણા વિભાગ, વહીવટી વિભાગમાંથી નાણા વિભાગમાં એની પોસ્ટ તો ઈ જ છે સિનિયર ક્લાર્કની. બરાબર? પોસ્ટ તો ઈ જ છે સિનિયર ક્લાર્કની. બરાબર? કઈ તારીખથી? તો કે 10મી મે 2017. બરાબર? સંસ્થાના કર્મચારી વિષયક નીતિ નિયમોને અનુરૂપ જ્યારે વર્ગ 3નો કોઈ પણ કર્મચારી પોતાની નોકરીના 3 વર્ષ પૂરા કરે ત્યારે તેની અન્ય વિભાગમાં તે જ હોદ્દા સાથે બદલી કરવામાં આવે છે, જેથી સંસ્થાનો દરેક કર્મચારી સંસ્થાના દરેક વિભાગના કાર્યથી પરિચિત થાય અને પોતાના કૌશલ્યનો ઉપયોગ સંસ્થાના સર્વાંગી વિકાસ માટે કરી શકે છે. શું કીધું છે અહીંયા? સંસ્થાના કર્મચારી વિષયક નીતિ નિયમોને અનુરૂપ વર્ગ 3નો કોઈ પણ કર્મચારી. બરાબર? એનો વર્ગ 3નો કર્મચારી. બરાબર? 3 વર્ષ પૂરા કરે. 3 વર્ષ પૂરા કરે. બરાબર? સંસ્થાના કર્મચારી વિશે કીધું છે કે 3 વર્ષ પૂરા કરે. બરાબર? જેથી દરેક કર્મચારીને કાર્યથી પરિચિત થાય. શું થાય? દરેક કાર્યથી પરિચિત, કાર્યથી પરિચિત. બરાબર? ટૂંકમાં એનો હેતુ છે કે ભાઈ કર્મચારી છે અને બધું કામ આવડે, દરેક વિભાગનું કામ આવડે. બરાબર? પગાર ધોરણ તથા નોકરીની અન્ય શરતોમાં કોઈ જ પ્રકારનો ફેરફાર લાગુ પડતો નથી, તેની નોંધ લેશો. આભાર. આપનો વિશ્વાસુ સંતોષ પુરોહિત, મેનેજર, વહીવટી વિભાગ, નકલ રવાના નાણાં વિભાગ. બરાબર છે? આપણે બદલીનો જોયો, હવે આપણે અપકર્ષનો પત્રની વાત કરીએ. બરાબર? અપકર્ષ કોને કહેવાય? બરાબર છે? તો અપકર્ષ એટલે વર્તમાન જે હોદ્દા ઉપર હોય એનાથી નીચેનો હોદ્દો એને આપવામાં આવે તો એને શું કહેવાય? અપકર્ષ. બરાબર? વર્તમાન જે હોદ્દા ઉપર છે એનાથી નીચેના હોદ્દા ઉપર ઉતારી મૂકવામાં આવે. સંસ્થાના કર્મચારીઓની કાર્ય પદ્ધતિ, વ્યવહાર અને વર્તનની દેખરેખ રાખવી તે પણ એક મહત્વનું પાસું છે. જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા ઉપર, જે હોદ્દો છે એનાથી નીચેના હોદ્દા ઉપર એને મૂકવામાં આવે તો એને અપકર્ષ કહેવાય. અપકર્ષના કારણે કર્મચારીના પગાર, ધોરણ, સત્તા, પ્રતિષ્ઠા અને જવાબદારીમાં ઘટાડો થાય છે. બરાબર? ત્યાર પછી તો કે અપકર્ષના સંજોગો, કે ભાઈ અપકર્ષ શું કામ કરવો પડે, વ્યક્તિને તેના હોદ્દા ઉપરથી નીચેના હોદ્દા ઉપર શું કામ ઉતારી મૂકવો પડે, તો એના અહીંયા આપણને સંજોગો આપ્યા છે. બરાબર છે?
પેલું છે કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં અને તેની ફરજમાં બેદરકાર રહેતો હોય, બરાબર ને, પોતાનું કામ વ્યવસ્થિત ન કરતો હોય, વારંવાર એને કીધું હોય પણ છતાં એને ખબર જ ન પડે, બરાબર, તો પછી એને એક સજાના ભાગ રૂપે એને જે હોદ્દા ઉપર એનાથી નીચેના હોદ્દા ઉપર ઉતારી દેવે, બરાબર છે. બીજું છે કર્મચારીની કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો હોય. સતત કામ છે એ જે થવું છે એનાથી ઓછું 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 થતું હોય, ઉત્પાદન ઓછું 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 આવતું હોય, એનું કામ છે એ ટાઈમે કરી ન શકતો હોય. જ્યારે એવું ન હોય એટલું જ કામ અન્ય કર્મચારી આરામથી કરી નાખતો હોય, પણ આની કેપેસિટી જ ઓછી હોય એવા વ્યક્તિની વાત છે. ત્રીજું છે કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોય, બરાબર, શું કીધું છે, કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર ગેરરીતિ આચરવામાં આવે તો પણ આવું થઈ શકે, બરાબર છે, તો ગંભીર ગેરરીતિ ન થાય એનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ, બરાબર. પૈસાની ઉંચાપત કરી હોય, હિસાબોમાં ગોટાળા કર્યા હોય, બરાબર છે, આવું બધું હોય તો, બરાબર, તો ગંભીર ગેરરીતિ આચરેલી હોય એટલા માટે, બરાબર, તો આવું થાય તો એને હોય એના કરતા નીચેના હોદ્દા ઉપર ઉતારી મૂકવામાં આવે છે, બરાબર છે. ત્યાર પછી કોઈ કર્મચારી વારંવાર શિસ્તભંગ આચરતો હોય, શું કરતો હોય, વારંવાર નિયમો છે તોડતો હોય, જેને કારણે આખું પેઢીનું વાતાવરણ છે ડોળાઈ જતું હોય. કારણ કે એક વ્યક્તિ નિયમ તોડે જો એને કંઈ કહેવામાં ન આવે તો એનું અનુકરણ બીજા પાંચ કરે, અને એ પાંચનું અનુકરણ તો કે બીજા દસ કરે, તો આખું વાતાવરણ ખરાબ થતું હોય ત્યારે પણ એને શું કરવું પડે, એના પદ ઉપરથી નીચે ઉતારી દેવો પડે. અપકર્ષ અંગેના પત્રવ્યવહાર માટે કયા સંજોગોમાં અપકર્ષ કરવામાં આવે છે તેની સ્પષ્ટતા થવી જોઈએ. તમે વિદ્યાર્થી મિત્રો પત્ર લખો, ખાલી એટલું નહીં લખી નાખવાનું કે આને મેનેજર, જનરલ મેનેજર હતો તો મેનેજર બનાવી દીધો, સિનિયર ક્લાર્ક હતો તો ક્લાર્ક બનાવી દીધો, એમ નહીં, પણ શું કામ એનું કારણ લખવાનું. પત્રમાં કારણ હોવું જરૂરી છે કે શું કામ તમે એનો અપકર્ષ કરો છો, બરાબર. ગેરશિસ્ત, ગેરરીતિ કે નિયમભંગ થી શરૂ કરીને તપાસમાં પરિણામ બાદ આખરી નિર્ણય લેવાશે તેવું પત્રમાં જણાવવું જોઈએ. તમારે અન્યાય નહીં થાય, જે સાચું હશે એ જ આવશે. પત્રમાં તેમના બદલાયેલા પગાર ધોરણ, ભાડા ભથ્થા અને સવલતો અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. અપકર્ષ અંગેનો પત્ર અપ્રિય પગલું હોવા છતાં તે આવશ્યક હોવાથી લેવું પડે છે, બરાબર. અહીં કીધું છે પગાર ધોરણ, ભાડા ભથ્થા, સવલત આ બધું એનું ઘટે, કારણ કે તમે છો એનાથી નીચેના પદે આવો તો શું થાય, આ બધું ઘટશે, બરાબર. એટલે અપકર્ષ છે એ અપ્રિય પગલું છે, પણ પેઢીમાં શ્રેષ્ઠનું વાતાવરણ ડોળાઈ ન જાય, ખરાબ ન થાય એટલા માટે આ પગલું લેવું જરૂરી છે, બરાબર છે. અહીં આપણે આ ચાર અપકર્ષના સંજોગો લખ્યા છે, બરાબર, આ બદલીના હેતુ લખ્યા છે, બરાબર. આ એકવાર હરખું વાંચી લ્યો, મનોમંથન કરો, બરાબર. જોઈ લીધું મિત્રો, બરાબર. હવે આપણે જે અપકર્ષનો નમૂનાનો પત્ર છે એ ભણી લઈએ, જોઈ લઈએ, બરાબર છે. પેલું અહીંયા જો વીરભદ્ર એસ્ટેટ હાઉસનો પત્ર આપેલો છે, નીચલા પગાર ધોરણમાં મૂકવા બાબત.
સરનામું છે સેતુ એવન્યુ, વરાછા રોડ, સુરત, 39506. 10મી મે 2017. તારીખ કઈ આપી છે? પત્ર લખવાની તારીખ છે 10મી મે 2017, બરાબર છે. ફોન નંબર છે 02-61-25-28, ચોકડી, બરાબર. એટલે ફોન નંબર હોવા જોઈએ પેઢીના, બરાબર છે. ત્યાર પછી ઈમેલ આઈડી આપ્યું છે, બરાબર. આ ઈમેલ આઈડી પણ મેલ આઈડી પણ જરૂરી છે, બરાબર. શ્રીમાન, તારીખ 10મી મે 2017 થી આપને તાત્કાલિક અસરથી સિનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પરથી ફરજ મુક્ત કરીને જુનિયર એકાઉન્ટના હોદ્દા પર ફરજ સોંપવામાં આવે છે. આ સૂચનાનું સત્વરે પાલન કરવું જરૂરી છે. શું કરે છે? સિનિયર ના હોદ્દા પરથી જુનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પર મૂકવાનું. સિનિયરમાંથી જુનિયર એટલે નીચેનું પદ આવે છે, બરાબર. કેટલાક સમયથી આપ આપના સિનિયર એકાઉન્ટના પદની ગરિમાને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ સાથે સામેલ છો, તે બાબત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ઉપર આવી છે, બરાબર. શું કીધું છે? ગરિમાને નુકસાન પહોંચાડે એવું કામ કરે છે. બરાબર, ગરિમાને નુકસાન એટલે કે ટૂંકમાં આબરૂને નુકસાન થાય એવા કામ કરે છે. અહીંયા આપણે કીધું છે જેના સંદર્ભે 8મી એપ્રિલ 2017 પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવામાં આવેલું, બરાબર. નોટિસ આપી હતી 8મી એપ્રિલ 2017માં. ભાઈ તમારું કામ આવું થાય છે, ધ્યાન રાખજો, બરાબર. પરંતુ આપના તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હતી. આ બાબતને ગેરશિસ્ત ગણીને સંસ્થાના વહીવટી વિભાગે શિક્ષાત્મક પગલા રૂપે નીચલા હોદ્દા તથા પગાર ધોરણમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. ટૂંકમાં આનો કોઈ જવાબ ન દીધો એટલે શિક્ષાત્મક પગલું લીધું છે, બરાબર, કે નીચેના હોદ્દા ઉપર મૂકી દીધા, બરાબર. હવે કીધું છે પગાર ધોરણ નીચલા હોદ્દામાં મૂકવાનો નિર્ણય કર્યો છે, તેનાથી આપ વાકેફ હશો, ટૂંકમાં તમને ખબર જ હશે. ન ખબર હોય તો આ પત્ર દ્વારા જાણ કરે છે. આ પત્ર દ્વારા આપને સુધરવાની એક તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ આપના કાર્યમાં જો કોઈ જ પ્રકારનો હકારાત્મક ફેરફાર જોવા નહીં મળે તો કંપની તમને નોકરીમાંથી ફરજ મુક્ત કરવાની અબાધિત સત્તા ધરાવે છે, જે આપ જાણતા જઈશું. ટૂંકમાં હવે સિનિયરમાંથી જુનિયર એકાઉન્ટના હોદ્દા ઉપર શું કામ મૂક્યા? કંપની ધારે તો તમને કાઢી હકત, પણ તમને એક સુધરવાનો મોકો આપ્યો છે, બરાબર. તમને એક સુધરવાનો મોકો આપ્યો છે, બરાબર, કે ભાઈ તમે સુધરી જાઓ. જો સુધરશે નહીં તો શું કરશે? નોકરીમાંથી મુક્ત પણ કરી દેશે, બરાબર. સુધારો નહીં આવે તો નોકરીમાંથી મુક્ત કરી દેશે. આવી સત્તા એની પાસે છે જ. આ વિષય અંગે આપને કોઈ ખુલાસો કરવો હોય તો કંપનીના કર્મચારી વિભાગના પ્રબંધક સમક્ષ દિવસ 3માં કરી શકો છો. હજી તમારે કંઈ કહેવાનું બાકી રહેતું હોય તો, બરાબર. ખુલાસો છે, ત્રણ દિવસમાં ખુલાસો આપવાનો છે, આપવો હોય તો. આપનો વિશ્વાસુ ગૌતમ ત્રિવેદી, પ્રબંધક કર્મચારી વિભાગ, બરાબર છે. આટલા મુદ્દા છે, અગત્યના મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો. તમારી ટેક્સ્ટ બુકમાં પત્રમાં ટીક કર્યા, ટૂંકમાં અપકર્ષનો પત્ર પૂછાય તો આ પોઈન્ટ એમાં હોવા જ જોઈએ, બરાબર છે. ટીક કરી લ્યો.